ઇટલીની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. G7 સંમેલનના મંચ પર ભારતનો દ્રષ્ટિકોણ કર્યો છે. સંમેલનમાં ભારત અને ઇટલીના મજબૂત સંબંધોની જોવા મળી ઝાંખી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીમાં ખેડૂતો સાથે કરશે સંવાદ. 2 કરોડથી વધુ ખેડૂતો જોડાશે અલગ અલગ માધ્યમથી. 20,000 કરોડથી વધુની કિસાન સન્માન નિધિ જાહેર કરશે પ્રધાનમંત્રી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પાસે બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના. 26 યાત્રિકોથી ભરેલ ટેમ્પો ટ્રાવેલ ખાબક્યો અલકનંદા નદીમાં. 12ના મોત, 7 ગંભીર રીતે ઘાયલ. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારજનોને 2 લાખ તો ઘાયલોને 50,000ની સહાય કરાઈ જાહેર. છત્તીસગઢના અબુ જમાડ જંગલોમાં નક્સલી અથડામણમાં 9 નક્સલીઓ ઠાર. 4 જિલ્લાઓની પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મળી સફળતા. 1 જવાન શહીદ, 2 ઘાયલ. ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. 20 જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે થશે ખરીદી. વર્ષ 2023-24 માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂપિયા 8,558 પ્રતિ ક્વિન્ટલ કરાયા નક્કી. રૂપિયા 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની કરાશે ખરીદી. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 21 તાલુકાઓમાં વરસ્યો વરસાદ. ભાવનગરના ગારિયાધાર અને જેસરમાં 1 ઇંચથી વધુ વરસાદ. તો આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. દ્વારકામાં SOG અને પોલીસની સંયુક્ત કામગીરી. વાંછુ અને ગોરિંજા વિસ્તારના દરિયાકાંઠેથી ઝડપાયા રૂપિયા 25 કરોડની કિંમતના 64 જેટલા ચરસના પેકેટ. પોલીસે શરૂ કરી વધુ તપાસ. આજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ. મહોત્સવ દરમિયાન 59 દેશોની 314 ફિલ્મો કરાશે પ્રદર્શિત. દિલ્હી, પુણે, ચેન્નઈ, કોલકાતામાં થશે સ્ક્રીનિંગ. આજે T20 વર્લ્ડ કપની છેલ્લી લીગમાં ભારત અને કેનેડા વચ્ચે ફ્લોરિડામાં મુકાબલો. વરસાદના વિઘ્નને કારણે મેચમાં વિલંબ. ભારતે સુપર 8માં પહેલેથી જ મેળવી લીધું છે સ્થાન.